नथ्थू અને શંભુ ખૂબ જ સારા દોસ્તો હતા। નથ્થૂ એક દૂધવાળો હતો અને તે પોતાની પત્ની પદ્મા સાથે ખુશાલ જીવન વ્યતીત કરતો હતો અને તેનો મિત્ર શંભુ પોતાની પત્ની જયા અને તેના પુત્ર રાજુ સાથે મુર્ગી પાલનનો વ્યવસાય કરી ખુશ રહેતો હતો। નથ્થૂ ગામડે ગામડે દૂધ વેચતો હતો અને શંભુ ગામડે ગામડે ઈંડા વેચતો હતો। દિવસના અંતે બંને એકબીજાને મળતા અને પછી નથ્થૂ શંભુને પોતાની સાયકલ પર બેસાડીને ઘર તરફ જતા। કે આવો હતો આજનો દાડો? એકદમ મસ્ત, બધા ઈંડા વેચાઈ ગયા। ખૂબ સરસ, મારું પણ બધું દૂધ વેચાઈ ગયું। શંભુનું ઘર આવી ગયું અને તે ઉતરી ગયો। ચાલ સાંજે મળું છું ભાગોળે। અન્યા હું આવતા આવતા મગફળી લેતો આવીશ। આવું કહી નથ્થૂ તેના ઘર તરફ ચાલ્યો ગયો। નથ્થૂ અને શંભુ રોજ સાંજે ભાગોળે મળતા હતા। આ તેમની રોજની દિનચર્યા હતી। આજે એ લોકો મગફળી પણ ખાતા હતા। અરે ભાઈ શંભુ, મને એ કહે કે આપણે રોજ મહેનત કરીએ છીએ અને ઘર ચલાવીએ છીએ, પણ આપણે કોઈ દિવસ પૈસાદાર બની શકીશું? ખબર નથી, અહીંયા કોને અમીર બનવાની પડી છે? આપણે તો મસ્ત પેટ ભરીને ખાવાનું ખાઈએ છીએ, બાળ બચ્ચાઓ ખુશ છે, બીજું શું જોઈએ જીવનમાં? બંને વાતો કરતા હતા ત્યાં જ એક ઋષિ મુનિ ત્યાં આવી પહોંચ્યા। શંભુ અને નથ્થૂ ઋષિ મુનિને જોવા લાગ્યા। શું થયું શંભુ, મને આ રીતે કેમ જોઈ રહ્યો છે? મહારાજ, તમને મારું નામ કેવી રીતે ખબર પડી? મને તો તારા દોસ્ત નથ્થૂનું પણ નામ ખબર છે। જય હો મહારાજ! નથ્થૂ મહારાજની પાસે આવ્યો। મહારાજ, તમે તો મહાન છો। મહારાજ, તમને મારું નામ ખબર છે તો પછી તમને એ પણ ખબર હશે કે હું ક્યારે પૈસાદાર થવાનો છું। ઋષિ મુનિએ આંખો બંધ કરી। તમે બંને જો એકબીજાનો સાથ આપો તો જરૂર પૈસાદાર બની શકો છો। એનો મતલબ શું મહારાજ? ઋષિ મુનિએ પોતાની આંખો ખોલી। જો તમે બંને ચાલતા ચાલતા રણમાં જાઓ અને તમે એકબીજાનો સાથ આપો તો તમને ખજાનો જરૂર મળશે। ખજાનો? ખજાનો? હા, પણ તમારે બંને એકબીજાનો સાથ આપવું પડશે। રણનો પ્રવાસ ખૂબ મુશ્કેલી ભર્યો છે, પણ તમારે એકબીજાનો સાથ નહીં છોડવાનો। ભગવાન તમારી ઈચ્છા પૂરી કરશે। આવું કહીને એ ઋષિ મુનિ ત્યાંથી ચાલ્યા ગયા। અરે શું આપણને સાચુકલો ખજાનો મળશે? એ મને નથી ખબર, પણ બાબા પહોંચેલી માયા છે હો। આ પછી બંને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા। નથ્થૂ પોતાની પત્ની સાથે જ્યારે જમી રહ્યો હતો, પદ્મા તને ખબર છે આજે શું થયું? તમારા જોડે શું થયું એ મને ક્યાંથી ખબર હોય, અને મારી જોડે શું થયું એ હું તમને કેમ કહું? અરે એ આજે હું ને શંભુ ભાગોળે બેઠા હતા અને ગપ્પા મારી રહ્યા હતા, ત્યાં જ એક મહારાજ આવ્યા। એમાં શું મોટી વાત છે? અને બાવાઓ તો ગમે તો ફરતા હોય। એ મહારાજ કઈ જેવા તેવા મહારાજ નતા, એ તો સિદ્ધ પુરુષ હતા। એમણે શંભુ અને મને નામથી બોલાવ્યા। પછી શું થયું? પછી શું? પછી તો મહારાજ બોલ્યા કે હું ને શંભુ જો સાથે રણમાં જઈએ તો અમને ખજાનો મળશે। હે, ખજાનો? નથ્થૂની પત્ની ખજાનાની વાત સાંભળીને ચોંકી ઉઠી। બીજા દિવસે ફરી નથ્થૂ અને શંભુ ભાગોળે મળ્યા। ભાઈ નથ્થૂ, મને લાગે છે કે મહારાજની વાતોમાં કંઈક ને કંઈક તો સચ્ચાઈ છે જ। હા, ત્યારે ચાલો કાલે જ રણમાં જવા નીકળી જઈએ। બીજા દિવસે બંને પોતાની સફરમાં નીકળી પડ્યા। આખો દિવસ ચાલી ચાલીને તેઓ હવે રણમાં પહોંચી ગયા હતા, છતાં પણ તેઓ ચાલતા જ રહ્યા। બે દિવસ થઈ ગયા અને હવે તેમની પાસે ભોજન પણ સમાપ્ત થઈ ગયું હતું।
અને પાણી પણ ખૂબ જ ઓછું વધ્યું હતું। જે થોડું ઘણું પાણી વધ્યું હતું તે બધું જ શંભુ પી ગયો। નથુને આ જોઈને ખૂબ જ ગુસ્સો આવ્યો। તેણે શંભુને એક લાફો મારી દીધો। શંભુને ખૂબ જ ખરાબ લાગ્યું, પણ તેણે નથુને કંઈ જ ન કહ્યું। અને પછી તેણે પોતાની આંગળી વડે રેત પર લખ્યું કે આજે મને નથુએ માર્યો। નિરાશ શંભુ નથુ સાથે આગળ ચાલતો રહ્યો। બીજા દિવસે નથુ અને શંભુ ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા કે ત્યારે જ શંભુને એક પાણીનું તળાવ દેખાયું। પાણી 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 પાણી, તે એ તળાવ પાસે દોડવા લાગ્યો। નથુને કંઈ સમજાયું નહીં કે શંભુ કેમ દોડી રહ્યો છે, અને થોડા દૂર જઈને શંભુ રેતના દળદળમાં ડૂબવા લાગ્યો। અરે બચાવ બચાવ, કોઈ મને બચાવ, નથુ બચાવ। નથુ શંભુ પાસે દોડ્યો અને એણે પોતાની બધી તાકાત લગાવીને શંભુને બચાવી લીધો। સારું થયું, તને કઈ નથી થયું। ધન્યવાદ દોસ્ત। શંભુએ પાસે પડેલો એક પથ્થર ઉઠાવ્યો અને તેના પર બીજા પથ્થરથી કોતરવા લાગ્યો। આજે નથુએ મારો જીવ બચાવ્યો। અરે શંભુભાઈ, આ તમે શું લખી રહ્યા છો? ક્યારેક રેત ઉપર, ક્યારેક પથ્થર ઉપર। જ્યારે તમે મને માર્યું ત્યારે મેં રેત પર લખ્યું, કારણ કે તે હવાથી ભૂસાઈ શકે અને હું એ લાફાને ભૂલી જાઉં, અને અત્યારે મેં પથ્થર પર કોતર્યું કારણ કે તે કદી ભૂસાશે નહીં અને મને હંમેશા યાદ રહેશે। નથુ અને શંભુ ભેટી પડ્યા અને તેઓ પોતાની સફરે આગળ વધતા રહ્યા। થોડા આગળ ચાલતા રણમાં તેમને એક સુરંગ મળી। બંને સુરંગની અંદર ગયા। સુરંગની અંદર તેમને સોનાના સિક્કાથી ભરેલો એક કળશ મળ્યો। બંને ખૂબ જ ખુશ થઈ ગયા। આ વાર્તા પરથી આપણને એવું શીખવા મળે છે કે આપણે ફક્ત લોકોની સારી વાતો જ યાદ રાખવી જોઈએ અને ખોટી વાતોને ભૂલી જવી જોઈએ। સાચી દોસ્તી અતૂટ હોય છે। રમ્યા અને બંડિયા નામના બે માછીમારો વસઈ ગામમાં રહેતા હતા। બંને એકબીજાના પાડોશી હતા। તેઓ રોજ માછલીઓ પકડવા દરિયામાં જતા હતા। રમ્યા હસમુખ સ્વભાવનો હતો। એ જેટલી માછલીઓ પકડતો તેનાથી સંતુષ્ટ રહેતો અને માછલીઓ પકડ્યા બાદ ભગવાનનો આભાર પણ માનતો। ધન્યવાદ ભગવાન, તે મને આજે ઘણી બધી માછલીઓ આપી, તારી કૃપા મારા પર હંમેશા રાખજે। અને બંડિયો ખૂબ ઈર્ષાળુ હતો। એને એવું ક્યારેય નહોતું ગમતું કે કોઈ એનાથી વધુ માછલીઓ પકડે। શું ભગવાન, આજે પણ બે માછલી અને ત્યાં રમ્યાને ચાર માછલી મળી। ભગવાન, તું ક્યારે મને રમ્યાથી વધારે માછલીઓ અપાવીશ? રોજ બંને માછલીઓ પકડીને સાથે ઘરે જતા હતા। શું થયો બંડિયા, કેમ આજે ઉદાસ છે? બહુ, ખાલી બે માછલી મળી તો શું થયું? ભગવાને માછલીઓ તો આપીને, પણ તમને તો ચાર માછલી મળીને થાય? હવે દરિયો છે, બની શકે કે કાલે તને વધારે માછલીઓ મળે। બંડિયા રમ્યાની વાતો પર ધ્યાન નથી આપતો અને નિરાશ થઈને ચાલતો રહે છે। રમ્યા પોતાના ઘરે પહોંચ્યો અને એની પત્ની એના માટે પાણી લઈને આવી। શું થયું, આજે કેટલી માછલીઓ મળી? ચાર મળી છે, ભગવાનની કૃપા છે। ખબર છે, આજે બંડિયો બહુ ઉદાસ હતો। કેમ, શું થયું બંડિયા ભાઈને? એને ખાલી બે જ માછલી મળી। અરે તો શું થઈ ગયું, રોજ એક સરખી માછલીઓ થોડી મળે? મેં પણ એ જ કહ્યું એને, પણ સમજતો જ નથી।
વાંધો નહીં, આપણે એમને હમણાં ખુશ કરી દઈશું. લાવ એમના માટે કઈક મીઠાઈ બનાવું. ત્યાં બંડિયો એના ઘરે પહોંચ્યો. શું થયું, આજે પણ આટલી ઓછી માછલીઓ લાવ્યા? હા, ખાલી બે જ. અને રમ્યા ભાઉને કેટલી માછલીઓ મળી? ચાર. શું ખબર તમને જ કેમ આટલી ઓછી માછલીઓ મળે છે? ઉદાસ બંડિયો વધારે ઉદાસ થઈ ગયો. બંડિયો માછલીઓની જાળી સાફ કરી રહ્યો હતો, ત્યાં જ રમ્યા અને રમા ત્યાં આવ્યા. બંડિયા ભાઉજી, ઓ બંડિયા ભાઉજી. અરે અરે ભાઈ અને ભાભી, આવો આવો. જયા, રમ્યા ભાઈ ને રમા આવ્યા છે. જયા બહાર આવી અને રમાએ પોતાના હાથમાં રહેલી થાળી જયાને આપી. આ મીઠાઈ તમારા અને બંડિયા ભાઉજી માટે છે. ધન્યવાદ મોટી બહેન. આ કઈ ખુશીમાં ભાઈ? બસ એમાં જ તને ખુશ કરવા. ધન્યવાદ ભાઈ. ચાલ હવે અમે જઈએ છીએ. રમ્યા અને રમા ત્યાંથી નીકળી ગયા. તમને ખુશ કરવા નહીં, તમને જલાવવા. જ્યારે જોઈએ ત્યારે પોતાના સારા નસીબનો દેખાડો કર્યો છે બંને. બંડિયા અને જયા બંને ઈર્ષ્યાની આગમાં સળગી રહ્યા હતા. બીજા દિવસે. જયા સાંભળ, આજે હું દરિયામાં જલ્દી જાઉં છું. તું એક કામ કર, આજે ગમે તે કરીને રમ્યાને વાતોમાં ઉલઝાવી રાખ. ત્યાં સુધી હું વધારેમાં વધારે માછલીઓ પકડી લઈશ. હા હા એ હું કરી લઈશ, પણ આજે તમે વધારે માછલીઓ પકડી લાવજો. હા હા હું જાઉં. અને પછી બંડિયો દરિયામાં પહોંચી ગયો અને એણે પોતાની જાળ ફેંકી અને રાહ જોવા લાગ્યો. અને અહીં જયા. મોટી બેન, કાલે મેં મારી એક વાદળી સાડી અહીંયા સુકાવવા મૂકી હતી, ક્યાં ગઈ? મને શું ખબર, ત્યાં જ હશે. જો મોટી બેન, કાલે તમારી નજર એ સાડી ઉપર હતી ને? તને સમજણ પડે છે? તું શું બોલે છે જયા? ભાઉજી, કાલે મેં જોયું તો મોટી બેન સાડીની આજુબાજુ જ ફરી રહી હતી. અરે હું તારી સાડી શું કામ લઉં? કેમ કે તમારી નજર પહેલેથી જ એ સાડી ઉપર હતી. અરે કઈ પણ. બંનેને ઝઘડતા જોઈ થોડા લોકો ત્યાં ભેગા થઈ ગયા અને ગામના મુખી પાટીલ ત્યાં આવી પહોંચ્યા. જયા, તને વિશ્વાસ છે કે તારી સાડી રમાએ જ લીધી છે? હા હા. તો પછી ચાલો આપણે રમાના ઘરમાં તપાસ કરીએ. ટોળામાંથી બે લોકો રમાના ઘરમાં ગયા. ત્યાં દરિયામાં બંડિયાને લાગ્યું કે એણે બહુ બધી માછલીઓ પકડી લીધી છે. એ ઝાડ ખેંચતો હતો પણ ઝાડ ઉપર જ નહોતી આવતી. રમ્યા અને રમા નિરાશ ઉભા હતા. પેલા બે લોકો જે તપાસ કરતા હતા તે બહાર આવ્યા. માટેજી, રમા પાસે કોઈ વાદળી સાડી નથી. શું તમે બધી જગ્યાએ જોયું? હા, બધી જગ્યાએ જોયું. ઠીક છે, આનો મતલબ જયા, રમાએ તારી સાડી નથી લીધી અને તે એના પર જુઠ્ઠો આરોપ લગાવ્યો. બંડિયો પાણીમાં કૂદ્યો અને એણે જોયું તો એની ઝાડમાં પથ્થરો ભરાયેલા હતા, માછલીઓ નહીં. જયા, તે રમા ઉપર ખોટો આરોપ મૂક્યો, તને એની સજા મળશે. આવતા એક મહિના સુધી રમાના ઘરનું બધું જ કામ તારે કરવાનું છે. જયા નિરાશ થઈ ગઈ. થોડા સમય પછી બંડિયો ઘરે આવ્યો. એણે જયાને બધું કહ્યું અને પછી જયાએ પણ આખી ઘટનાની વાત કરી. અરે બાપ રે, આ શું થઈ ગયું આપણાથી? માછલીઓ તો ના મળી, પણ તારે સજા પણ ભોગવવી પડશે. ઓહ હે ભગવાન. બંડિયા અને જયાની ઈર્ષાએ તેમને સજા અપાવી. એટલે જ તો કહેવાય છે કે બીજાનું ખરાબ વિચારશો તો તમારું પણ ખરાબ જ થશે.